સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ભુજ ખાતે આયોજિત ભારત મુક્તિ મોરચા અભિયાનમાં વામન મેશરામ નામના એક વ્યક્તિએ બ્રાહ્મણ પર અયોગ્ય ટિપ્પણી કરી છે અને બ્રાહ્મણને વિદેશી ગણાવ્યો છે. આ વિડીયો સંદર્ભે બ્રહ્મ સમાજે આજે ભુજ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક યોજી હતી. તે પહેલા આપને બતાવીએ વામન મેશરામનું નિવેદન. 3.5% બ્રાહ્મણ હૈ તો 3.5% બ્રાહ્મણો કો 50% નહીં છોડા જા સકતા. आप लोग अपनी जातियों की गिनती करवाओ और गिनती के अनुपात में हिस्सेदारी लो तो हमारे बाप का क्या जाएगा. अगर जाएगा तो ब्राह्मण के बाप का जाएगा तो साले जाने दो. हमारे बाप का तो नहीं जाएगा, हमारे हिस्से का तो नहीं जाएगा. अगर ब्राह्मण के हिस्से का जाकर ब्राह्मण थोड़ा कमजोर हो जाता है तो हम लोगों को ब्राह्मण को देश में कमजोर करना जरूरी है, क्योंकि ब्राह्मण का मुकाबला करना होगा. ये अंग्रेजों से ज्यादा खतरनाक विदेशी है. 200 साल में अंग्रेज छोड़कर चला गया, ये 2000 साल से जमा हुआ है. ये अंग्रेजों से ज्यादा खतरनाक विदेशी है. 3.5 हजार ब्राह्मणों ने आपके गुजरात में भूज में मेरे विरोध में मोर्चा निकाला और कलेक्टर को निवेदन किया कि वामन मेश्राम को कच्छ में और भूज में मत आने दो. उसके बाप का राज है क्या वो 3.5 हजार ब्राह्मणों के है? इस देश में संविधान लागू है, उसके बाप का लिखा हुआ नहीं है. ब्राह्मणों के बाप का मैं कह सकता हूं, मेरे बाप का लिखा हुआ है. और संविधान में आर्टिकल 19 में अभिव्यक्ति की आजादी, संगठन बनाने का, संगठन का प्रचार करने का, प्रसार करने का और भाषण करने का, संभाषण करने का, ये मौलिक अधिकार भारत के संविधान में मेरे बाप ने मुझे दिया, उसके बाप ने मुझे नहीं दिया. वो कौन होता है मुझे रोकने वाला? वो जिसकी मैं रोकने वाला नहीं, ब्रह्मा मुझे नहीं रोक सकता. ब्राह्मण क्या रोक लेगा भाई? अगर ब्रह्मा अवतार लेगा तो मुझे नहीं रोक सकता. ब्राह्मण की क्या औकात है? इसलिए मैं डरने वाला नहीं हूं. વામન મેશરામ દ્વારા કરાયેલી આ ટિપ્પણી અંગે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની આજે ભુજ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવા વિધર્મીઓ સામે કાનૂની રીતે લડાઈ લડવાનો વિચાર થઈ રહ્યો છે. જે માણસને ભારતના ઇતિહાસની ખબર નથી, જે માણસને બ્રાહ્મણોની ખબર નથી, જે માણસને સમાજની ખબર નથી, તે માણસ કારણ વગરનો વિદેશી મિશનરીઓનો હાથો બની અને ભુજની અંદર 1.5 મહિના પહેલા એક સભા ભરી અને બ્રાહ્મણો વિશે જે રોકે છે કે બ્રાહ્મણો વિદેશી છે. અરે કોઈ મિત્રો એને કહ્યો કે બ્રાહ્મણો આદિ અનાદિકાળથી ભારતના એક અભિન્ન અંગ છે. હિન્દુ સમાજની અંદર બ્રાહ્મણની એક એવી જરૂરિયાત છે કે દીકરા દીકરીનો જન્મ થાય અને જ્યાં સુધી એની સંપૂર્ણ જવાબદારીઓ હોય, ત્યાં સુધી માણસ જીવિત હોય અને જ્યારે માણસનો અંત થાય છે ત્યાં સુધી બ્રાહ્મણની એક જરૂરિયાત રહે છે. એટલે બ્રાહ્મણને હિન્દુ સમાજથી કોઈ પણ અલગ નહીં કરી શકે, ચાહે વિદેશી કોઈ મિશનરીઓ કામ કરતી હોય, ચાહે આવા વામન જેવા હજારો માણસો આવી જાય, આવા સપોલિયાઓ હિન્દુસ્તાનને અને હિન્દુ જ્ઞાતિને કે બ્રાહ્મણ જ્ઞાતિનો કોઈ કાંઈ બગાડી શકવાના નથી. આજની સભાએ નક્કી કર્યું છે કે આવા હલકટ વિચારો ધરાવતા માણસ સામે કાયદાકીય અને કાનૂની રાહ બરી હેઠળ કે જે ભારતનું સંવિધાન છે એના કાયદાકીય મુજબ એની સાથે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એના વિરુદ્ધ FIR નોંધાવવામાં આવશે. ટૂંક સમયમાં સોમ મંગળ બુધવારની અંદર 2 દિવસની અંદર અમે લોકો એના વિરુદ્ધ FIR દાખલ કરવાના છીએ. કાયદાકીય રીતે એની સાથે જે કાયદાનું કામ કરશે જો તેમ કરવામાં નહીં આવે તો સવિનય કાનૂન ભંગની પણ જરૂર જણાશે તો બ્રાહ્મણો કરવા માટે તૈયાર છે. 32 વર્ષોથી હસ્તરેખા જન્મ પ્રશ્નકુંડલી દ્વારા સચોટ માર્ગદર્શક બની લોકહૃદય બિરાજતા શ્રી ગિરીશભાઈ એમ રાજગોરને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે, જેમ કે કચ્છ શક્તિ એવોર્ડ 2007, રાજીવ ગાંધી એવોર્ડ 2010, મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ 2011, કચ્છ ગૌરવ એવોર્ડ 2012, અખિલ કચ્છી રાજગુરુ મહાસભા તેમજ ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ઓફ અંબરનાથથી સન્માનિત. કચ્છના મહાનુભાવો, મુંબઈની ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કાઉન્સિલરથી લઈ અને વડાપ્રધાન સુધીના મહાનુભાવોની આગાહીમાં 100% સચોટ આવેલા છે. સંપર્ક 12 ભૂમિ ઉપર સર્વ સેવા સંઘ પાસે બિલેશ્વર મંદિર રોડ ભુજ કચ્છ. મોબાઈલ નંબર
8141034340 91377015444